ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ટોપિક છે નર પ્રજનન તંત્રની અંદર, એટલે કે માનવ નર પ્રજનન તંત્રનો નેક્સ્ટ ટોપિક છે સહાયક પ્રજનન ગ્રંથિઓ. આગળના વિડીયોમાંની અંદર આપણે નર પ્રજનન તંત્ર વિશે ભણી ગયા, હવે તેની સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ કઈ છે એ જોઈશું. હવે સહાયક પ્રજનન ગ્રંથિઓ જોવા જઈએ તો કોઈ નર પ્રજનન તંત્રની અંદર સહાયક પ્રજનન ગ્રંથિની અંદર એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિનો સમાવેશ થાય છે. અને આ બધાનું મુખ્ય કાર્ય વીર્ય ઉત્પન્ન કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ શુક્રાશય. બરાબર, આકૃતિની અંદર મેં હાઇલાઇટ કર્યું છે શુક્રાશય. તો શુક્રાશય છે તે ક્યાં આવેલું છે, એક્ઝેક્ટ પોઝિશન આકૃતિની અંદર તમે જોઈ શકો છો, જે એરો દ્વારા આપેલું છે ત્યાં. સોરી, એરો દૂર થઈ ગયો થોડો. આ શુક્રાશય છે અને એ એરો આપેલો છે, તમને દેખાય છે ક્લિયર આવાળો વિસ્તાર. બરાબર, તો એ છે એનું શુક્રાશય. તો આ શુક્રાશય વિશે ભણીએ જોઈએ. શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગે આવેલું હોય છે. તેનું કાર્ય વીર્યનું 60% પ્રવાહી ઉત્પન્ન કરે છે. એટલે જેટલું પણ વીર્ય બને છે એમાંથી 60% વીર્ય છે એનું જે પણ પ્રવાહી બને છે એમાંથી 60% છે એ શુક્રાશય દ્વારા બને છે. તેનો ઘટ અને પીળા સ્પર્તો સ્ત્રાવ, શર્કરા, વિટામિન સી અને અન્ય ઘટકોથી સભર હોય છે. ક્લિયર? તો આની અંદર જે પણ હશે એની અંદર મુખ્ય છે એક તો શર્કરા, બીજું વિટામિન સી અને અન્ય ઘટકો હોય છે, જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. હવે આનું કાર્ય થઈ ગયું કે જે પણ શુક્રકોષો બનતા હશે એને પોષણ પૂરું પાડે છે. હવે દરેક શુક્રાશયની નલિકા શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે. તે આપણે આગળના વિડીયોની અંદર જોયું કે શુક્રાશયની જે પણ શુક્રાશયની જે પણ નલિકા છે એ શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે છે. તેથી શુક્રકોષો શુક્રાશય પ્રવાહી સાથે મૂત્રજનન માર્ગની અંદર પ્રવેશે છે. બસ, તો આટલું જ લખવાનું છે શુક્રાશયની અંદર. ફરીથી બોલું છું, શુક્રાશય છે તે મૂત્રાશયના પાયાના ભાગે આવેલા હોય છે. જેટલું પણ વીર્ય બને છે તેમાંથી 60% એટલે કે 60% પ્રવાહી એ શુક્રાશય દ્વારા ઉત્પન્ન થાય છે. તેનો ઘટ અને પીળાશ પડતો સ્ત્રાવ, શર્કરા, વિટામિન સી અને અન્ય ઘટકોથી સભર હોય છે. તે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. દરેક શુક્રાશયની નલિકા શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે છે. અને આ જે સ્ખલન નલિકા છે તે શુક્રકોષો શુક્રાશયના પ્રવાહી સાથે મૂત્રજનન માર્ગમાં પ્રવેશે છે. હવે નેક્સ્ટ એના પછીનું છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ મૂત્રાશયના પશ્વ ભાગમાં આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ દૂધ જેવો હોય છે, દૂધ નહીં દૂધ જેવો. તે શુક્રકોષોને સક્રિય કરે છે તથા મૂત્રજનન માર્ગમાં ઘણી નલિકાઓ દ્વારા દાખલ થાય છે. એના પછી છે નેક્સ્ટ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિઓ જોડમાં હોય છે, પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ જોવા મળે છે એટલે કે નીચેની તરફ જોવા મળે છે. મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલું હોય છે અને પ્રોસ્ટેટ ગ્રંથિની જેમ આ પણ એટલે કે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ પણ બેઝિક પ્રવાહી, બેઝિક એટલે એસિડ બેઝવાળું બેઝિક, બરાબર, આલ્કલાઇન જેને આપણે કહીએ છીએ, આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, જે સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે વર્તે છે. ક્લિયર? તો એનું કાર્ય છે ક્યાં બને છે, બલ્બો યુરેથ્રલ ગ્રંથિની અંદર જે આવું દ્રવ્ય બને છે જે આલ્કલાઇન અથવા તો બેઝિક હોય છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ છે વીર્ય. આ બધું આપણે બધી સહાયક પ્રજનન ગ્રંથિઓ જોઈ, બરાબર, તો આ બધાનું કાર્ય શું છે, વીર્ય બનાવવાનું. તો આ વીર્ય શું છે એ પણ એક વખત જોઈ લઈએ. વીર્ય એ દૂધ જેવું સફેદ અને ચિકાસયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિના સ્ત્રાવનું મિશ્રણ છે. વીર્યની સાપેક્ષ આલ્કલીયતા એટલે કે એની આપણે પીએચ કહીએ, તો પીએચ છે 7.2 થી 7.6. આ યાદ રાખવાનું, ઘણી વખત પૂછાયું છે કે વીર્યની પીએચ કેટલી હોય છે, તો 7.2 થી 7.6.
હવે આપણે ખબર છે 7થી નીચે હોય તો એસિડિક હોય, 7થી ઉપર હોય તો બેઝિક હોય. તો આ જે છે વીર્ય એ થોડુંક બેઝિક હશે, એટલે કે થોડુંક આલ્કલાઇન હશે. હવે કેમ બેઝિક હોય છે? કારણ કે યોનિ માર્ગના અમલીય પર્યાવરણ 3.5 થી 4 બરાબર એની પીએચ હોય છે, એને તટસ્થ કરવામાં મદદરૂપ થાય છે. હવે યોનિ માર્ગ એટલે કે કેનું ફિમેલની અંદર, એટલે કે માદાની અંદર, માદાની જે પણ અંદર પ્રવાહી હોય છે તેની પીએચ હોય છે 3.5 થી 4 બરાબર. તો સમાગમ દરમિયાન વીર્ય અને માદાનું પ્રવાહી મિક્સ થશે, એટલે એ બંને તટસ્થ કરવામાં મદદરૂપ થાય, એટલે એક એસિડિક હોય છે અને બીજું હોય છે બેઝિક. ઓકે, તે નાજુક શુક્રકોષોનું રક્ષણ, એટલે કે વીર્ય એ નાજુક શુક્રકોષોનું રક્ષણ અને ચલિતતામાં વધારો, ચલિતતા એટલે કે મૂવમેન્ટ બરાબર, મૂવમેન્ટમાં મદદરૂપ થાય છે. દરેક સ્ખલનમાં વીર્યનું સરેરાશ કદ 3 થી 4 મિલી જેટલું હોય છે બરાબર. ફરીથી બોલું છું, દરેક સ્ખલનમાં વીર્યનું સરેરાશ કદ 3 થી 4 મિલી જેટલું હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપેલું છે અને છેલ્લું શિશ્ન. હવે શિશ્ન શું છે? આપણે જોયું તો આગળ જ આકૃતિની અંદર બરાબર આ વિસ્તાર છે એને કહેવામાં આવે છે શિશ્ન. તો હવે શિશ્ન એ વૃષણ કોથળીના આગળના ભાગે આવેલો નળાકાર અંગ છે. તે શુક્રકોષોને સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં ઉપયોગી છે. તેનો દૂરસ્થ છેડો થોડો પહોળો હોય છે, જેને શિશ્ન અગ્રભાગ કહેવાય છે, શિશ્નાગ્ર બરાબર. તો શિશ્નાગ્રની અગ્ર ત્વચા તરીકે, એટલે કે એનો આગળના ભાગની અંદર થોડી બહારની બાજુએ થોડીક ત્વચા હોય છે, જેને કહેવામાં આવે છે અગ્ર ત્વચા. શિથિલ જોડાણ ધરાવતી ત્વચા વડે ઘેરાયેલો હોય છે, જે અગ્રભાગ છે શિથિલ જોડાણ ધરાવતી ત્વચા વડે ઘેરાયેલો હોય છે. આંતરિક રીતે શિશ્ન તંતુમય પેશી વડે જોડાયેલ 3 નળાકાર સમૂહથી બને હોય છે. એક, આ બીજી અને વચ્ચે યલો છે એ ત્રીજી, 3 નળાકાર સમૂહથી બનેલો હોય છે અને બધી પેશી હશે તંતુમય પેશી. આ 3માંના 2 સમૂહો પૃષ્ઠ બાજુએ અને એક સમૂહે વક્ષ બાજુએ આવેલા હોય છે, જે મૂત્રજનન માર્ગ ધરાવે છે. આ તમામ 3 પેશી સમૂહો વાદળી સદસ અને રુધિર કોટરો ધરાવે છે. તે જાતીય ઉત્તેજના દરમિયાન રુધિરથી ભરાય છે અને આ કારણે જ શિશ્ન મોટું અને કડક બને છે. આ ઘટનાને ઉત્થાન કહેવામાં આવે છે બરાબર. તો આ આખું જ નર પ્રજનન તંત્ર આપણું પતી ગયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું માદા પ્રજનન તંત્ર. થેન્ક યુ.